એવા જે અસુરી જીવો છે એમને શું ભટકવાનું? બહુ સુંદર સુબોધિનીજીમાં શ્રીમદ મહાપ્રભુ આજ્ઞા કરે છે, સ્વભાવ સ્થાન્ય સ્થા ભાવો નવૈ શક્યમ કથંચન. જીવ પોતાની પ્રકૃતિને ગ્રહણ કરીને આ ભૂલોકની અંદર આવે છે. ગઈકાલના સત્રમાં આપ સૌને મેં બહુ હાસ્ય કરાવ્યું હતું, એટલે આજે થોડું ક્લિષ્ટ રસ આપ સૌને એનું પાન કરવું જ પડશે, એટલે જરા સજ્જ રહેજો. જો કે મને ખ્યાલ આવી જશે આપ પૂર્ણતયા નિદ્રામગ્ન થશો ત્યારે ભગવદ્ ગુણગાન લઈ લેશું. કદાચ નેત્રો બંધ થાય તો આમ આંખ બંધ કરીને આમ હા પાડતા રહેજો, એટલે મને લાગે જાગો છો. આમાં આપના વખાણ કર્યા, તાળી પાડવાની કઈ આવશ્યકતા નથી. સ્વભાવ સ્થાન્ય સ્થા ભાવો, દરેક જીવ આ ભૂલોકની અંદર આવે છે તો પ્રકૃતિના ત્રણ ગુણને ધારણ કરીને આવે છે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે ત્રિગુણ્ય વિષયઃ, આ ત્રણ ગુણના વિષયને ધારણ કરીને જીવ આવે છે, સાત્વિક, રાજસ અને તામસ. અધો ગચ્છંતિ તામસાઃ, ભગવાન ગીતામાં કહે છે જે તામસ જીવ છે એની ગતિ તો અધપતન થાય છે, એ તો નીચે પડે છે. પરંતુ ભક્તિ માર્ગની અંદર કહેવામાં આવ્યું કે ભક્તિની પરમ ફલ અવસ્થા એ તામસતા છે. જીવ જેવો હોય, જીવની જેવી કૃતિ હોય એને કદી બદલી નથી શકતો. સ્વભાવ સ્થાન્ય સ્થા ભાવો નવે શક્યમ કથંચન, એના સ્વભાવને કદી જીવ નથી છોડી શકતો. પરંતુ ત્રિવિધા ભગવત કૃતિ, શ્રીમન મહાપ્રભુએ પણ, ભગવાને તો એવી લીલા કરી પરંતુ શ્રીમન મહાપ્રભુએ પણ આવી વિલક્ષણ લીલા કરી છે કે જીવને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી થવા દીધું. સાત્વિક જીવ છે તો શ્રી મહાપ્રભુજીએ સાત્વિક લીલા દ્વારા એનો ઉદ્ધાર કર્યો. રાજસ જીવ છે તો રાજસ લીલા દ્વારા એનો ઉદ્ધાર કર્યો. તામસ જીવ છે તો તામસ લીલા દ્વારા એનો ઉદ્ધાર કર્યો. અને પરમાનંદ દાસજી જેવા જે નિર્ગુણ જીવો છે એને હરિ તેરી લીલા કી સુધી આવે, કેવલ એ લીલાના ચિંતન માત્રથી એમના હૃદયમાં શ્રીમન મહાપ્રભુના સ્વરૂપને પધરાવી દીધું છે. ત્રિવિધા ભગવત કૃતિ, ગમે તેવો જીવ હોય, આસુરી જીવ હોય તો આસુરી જીવને પણ શ્રીમન મહાપ્રભુ ભગવત ભક્ત બનાવી દે. વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, પતિત એવા જીવનો પણ ઉદ્ધાર કરે છે. કારણ કે શ્રીમદ મહાપ્રભુનું પ્રાકટ્ય અને એ પ્રાકટ્યનો મૂળ હેતુ શ્રીમદ પ્રભુચરણ આજ્ઞા કરે છે એક જ શબ્દમાં, દયા નિજ મહાત્મ્યમ. જ્યારે નિકુંજ લીલાની અંદર યુગલ સ્વરૂપ જ્યારે નિત્યલીલામાં મગ્ન હતા ત્યારે એ વિખૂટા પડેલા જીવની સ્મૃતિ થઈ, એમની અવસ્થા જોઈ ત્યારે એ યુગલ સ્વરૂપના હૃદયમાં પણ દયા પ્રકટ થઈ કે અમારા નિકુંજના આ જીવો અને જીવો આજે આ આ મર્ત્ય લોકની અંદર જઈને કેવા ત્રસ્ત થઈ રહ્યા છે. અરે તેમને તો યાદ પણ નથી કે તે આપણી આપણા આ નિત્યલીલાના જીવ છે. દયા નિજ મહાત્મ્યમ, તત્ક્ષણ ભગવાને નિજ જીવો ઉપર દયા કરીને પોતાના શ્રીમુખમાંથી મુખાદ અગ્નિ
भगवान ना मुख माथी वैश्वानर रूपी अग्नि प्रकट करी, विप्रयोगात्मक अग्नि प्रकट करी ए श्रीमद वल्लभ जी। अने अग्नि नो सहज स्वभाव छे के एनी अंदर तमे जे कोई पण पदार्थ ने मूको ए एना स्वरूप ने छोड़ी दे छे। लोह ने पण यदि अग्नि मां मुकवामां आवे तो ए पण पिगड़ी जाय छे। तो एक पतित जीव कई मोटी बात छे, केवल श्रीमन महाप्रभु ना चरणारविंद ना ए नखचंद्र ना केवल एक 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 तेज मात्र थी एनु पतितत्व त्याज नष्ट थी जाय छे। वल्लभ पति भगवत लीला नी झांकी करा दे। सुरदास जी ने तत्क्षण ए दशम स्कंद नी लीलाओं नी झांकी करावी छे। अरे जे जीव श्रीमन महाप्रभु ना शरणे जाए छे, श्रीमन महाप्रभु नी शरणागति ले छे, त्यार पछी तापर ठरत गोवर्धन रानो तेनी ऊपर ज पूर्ण पुरुषोत्तम श्री कृष्ण कृपा करे। कारण के एतन मार्ग नी अंदर जीव ने अंगीकृत करवा जे कार्य छे ए कार्य माटे प्रभु श्रीमन महाप्रभु नी साथे बंधाणा छे। प्रभु स्वतंत्र नथी। 84-252 वैष्णव मां केटला एटला प्रसंगो आवे छे के कोई एवा जीव पर प्रभु स्वतः प्रकट थईने आज्ञा करे छे, तू मारो जीव छो, मारे तारी साथे मारे तने मारी निकुंज मां लई जवो छे, मारे तने शरणे लेवो छे, मारे तने पोतानो करवो छे। परंतु श्री महाप्रभु बिराजता हुए तो श्री महाप्रभु अथवा श्रीमद प्रभु चरण बिराजता हुए तो त्यां तहां जाके नाम निवेदन करवा ता पाछे तू मेरे पास आइयो, आ प्रकारे आज्ञा प्रभु करे। साधन करत दिन हो કારના સાધનો કરે છે। એ સાધનો કર્યા પછી એ સાધન થી જે થાકી જાય, પરંતુ શ્રી મદાચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિહી, શ્રીરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે યદિ તમારે ભગવત કૃપાને પ્રાપ્ત કરવી છે તો શ્રીમન મહાપ્રભુના ચરણારવિંદમાં એ પરાભક્તિને યોજો। સાધન કરત વૃથા, દરેક સાધનોને જીવ વ્યર્થ રીતમાં કરી રહ્યો છે, પરંતુ એ શ્રી વલ્લભના સ્વરૂપને જાણી નથી શક્યો। આગળ વર્ણન આવે છે, જાકી કૃપા કટાક્ષ સફલ ફલ જાકી કૃપા કટાક્ષ Oh.
महाप्रभु ने स्वतः कृपा अरे सानिध्य मात्र दत्त श्री कृष्ण प्रेमा एक क्षण मात्र ना शिवल्लभ ना सानिध्य थी जीव भगवान ने परम प्रेमात्मिका भक्ति में प्रवृत्त थी जाए जाकी कृपा कटाक्ष सफल फल एक वक्त जारे ए जीवनी सन्मुख श्रीमन महाप्रभु नेत्र कटाक्षो द्वारा एक वक्त जुए छे तो ए जीवना सकल पदार्थो फलित थई जाए छे। कृष्णदास तीनो जन्म न मानो कृष्णदास जी कहे छे के आ श्रीमन वल्लभ ना मुखारविंद ना दर्शन मळे तो ए दर्शन नी सामे आ तणे तण जन्म नु पुण्य कदाच मळतु होय तो ए पण तुच्छ छे। ए श्रीमन वल्लभ नु मुख माधुर्य छे वल्लभ पति वरन जानो वल्लभ पति उद्धारन जानो ए दैवी जीवों ना उद्धार अर्थे श्रीमन महाप्रभु आ भूतलनी अंदर पधार्या અને આ સુરદાસ જેવા જે શ્રીમન મહાપ્રભુના નિજ નિર્ગુણ જીવો છે એમની ઉપર કૃપા કરીને એ ફલનું દાન કર્યું એમને એ કીર્તન ભક્તિનું દાન કર્યું જે કીર્તન ભક્તિના માધ્યમથી ભગવાનની સકલ લીલાઓ એ દરેક જીવોના હૃદયમાં પધરાવી છે। શ્રવણ ભક્તિ ત્યારબાદ કીર્તન ભક્તિ અને ત્યાર પછી આવે છે સ્મરણ ભક્તિ। स्मरण स्मरण कोने कहशो स्मरण एटले शू तो ज्यारे ज्यारे संकट आवे ज्यारे ज्यारे दुख आवे त्यारे त्यारे प्रभुनु नाम लेवु नाम लई अने प्रभुने लोभ आपवो लोभ आपीने कार्य सिद्ध करावी लेवु आनु नाम श्रवण। तो पाड़ो ने ताड़ी पाड़ो ने मैं शू वांधो भगवत स्वरूप लीला परिकरादि नाम श्रद्धया चिंतनम इति स्मरणम आचार्य चरणो आज्ञा करे छे। भगवान नु स्वरूप जे अति अलौकिक छे जे परम रसमय छे अने एज भगवान नी लीला अने एज भगवान ना लीला ना दरेक लीला परिकर निज जीवो આ દરેકનું અનન્ય ભક્તિ દ્વારા શુદ્ધ હૃદયે ચિંતન કરવું એનું નામ સ્મરણમ। આ વિષય ઉપર થોડો ખીજાઈશ। આજે આપણું સ્મરણ છૂટી ગયું છે પ્રિયજનો, આજે આપણું સ્મરણ છૂટી ગયું છે। હું મારા દરેક પ્રવચનોની અંદર, મારા દરેક શિબિરોની અંદર, મારા દરેક પ્રવચન સત્રોમાં જ્યાં જ્યાં સ્મરણની ચર્ચા થાય છે ત્યાં હું આ ઉદ્ઘોષ કરું છું, આ મારા હૃદયની વ્યથા કહું છું। શ્રીમન મહાપ્રભુ શું આજ્ઞા કરે છે? તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ મે મતિ। શ્રીમન મહાપ્રભુ આજ્ઞા કરે છે આવી મારી મતિ છે કે સર્વાત્મના નિત્યમ, તેથી હે જીવો સર્વાત્મ ભાવથી સતત અષ્ટાક્ષરનું એક ક્ષણ પણ ચૂક્યા વિના ભગવાન નામ લેવું, અન્યથા કાલ પ્રવાહસ્થા કાલ તમારું ભક્ષણ કરી જશે। અને આજના સમયમાં દુઃખની વાત તો એ છે કે આપણા માર્ગની અંદર જે પરમ ફલને પ્રાપ્ત કરી લીધું છે એવા જે વૈષ્ણવો છે, જેણે પુષ્ટિ ભક્તિ માર્ગીય સંન્યાસ અર્થાત મર્યાદ ગ્રહણ કરી લીધી છે, એવા વૈષ્ણવો પણ ભગવાન નામ નથી લેતા। બસ સેવા કરી લેવી, સામગ્રી સિદ્ધ કરી લેવી, આમાં જ બધું આવી જાય છે, ખરું ને? હું ખોટો હોય તો કહેજો।
હું કહું છું આપની સેવા અધૂરી છે. હમણાં આપણે જોયું આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો, જે નિર્દોષ બ્રહ્મ છે, જે નિર્ગુણ છે. અને આ જીવ કેવો છે? અનંત દોષોથી ભરેલો છે, દોષોનો સાગર છે. આનો સંબંધ કઈ રીતના થાય? સંભવ જ નથી, સંભવ જ નથી. જલ અને અગ્નિ બંનેને મળાવીને દેખાડો. અગ્નિ અને જળ ક્યારેય મળી શકે? ન મળી શકે. કારણ કે એકમાં ઉગ્રતા છે, એકની અંદર તપત્વ રહેલું છે, એકની અંદર દ્રવત્વ રહેલું છે, અને એકની અંદર શીતલતા છે. આ બંને એક સાથે ન રહી શકે. તો એ જ પ્રકારે અનંત ગુણોના સાગર એવા ભગવાનને જીવ કઈ રીતના ભજી શકે? આજે આપણે એ પ્રભુને સ્નાન કરાવીએ છીએ, એ જ મધુરાધિપતિના મધુરાત્મક શ્રીઅંગનો સ્પર્શ કરીએ છીએ, એમને વિવિધ પ્રકારે સામગ્રી અરોગાવીને લાડ લડાવીએ છીએ. શું આ આપણું સામર્થ્ય છે? આપણું સામર્થ્ય છે ખરા? નથી. શ્રીમન મહાપ્રભુના પ્રતાપે, શ્રીમન મહાપ્રભુના અનુગ્રહથી અને શ્રીમન મહાપ્રભુની કાનીથી આ સૌભાગ્ય આપણને મળે છે પ્રિયજનો, અન્યથા આપણે આના પાત્ર જ નથી. આપણે કયા કયા સ્થાનના જીવ છીએ? આપણે આ કલીના જીવ છીએ, અને આ કાલનો ધર્મ છે ભગવાન નામ. સતયુગની અંદર યજ્ઞ તપશ્ચર્યા થતી, ત્યાર પછી ત્રેતાની અંદર યજ્ઞ યાગાદીઓ થતા, દ્વાપરની અંદર દાનાદિ ધર્મો ખૂબ થતા, કલિકાલની અંદર કેવલ ભગવાન નામ એ જ સર્વોપરી છે. તમે જ્યાં ક્યાંય પણ હો, તમારે જે કાલમાં રહેતા હો, એ કાલનો ધર્મ તો પાળવો જ પડે. કારણ કે તમે એ યુગના જીવ છો, તમે એ કાલના જીવ છો. એ સમય ચક્ર, કાલ ચક્રને તો પ્રભુ પણ માન આપે છે. આનો અર્થ એવો થાય છે કે ભગવાન નામમાં અને ભગવત સેવામાં આપ સૌ ફરક જુઓ છો. પ્રભુનું નામ એ સ્વયં પ્રભુનું જ સ્વરૂપ છે. ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામસ્મરણ એ સ્વતઃ ભગવાનનું જ એ જ ઐશ્વર્યાદિ સંપન્ન સ્વરૂપ છે. એમાં કોઈ ભેદ નથી. એ ભગવાન નામથી આપણે કેમ દૂર થઈ ગયા પ્રિયજનો? આ સ્મરણ ભક્તિ ચાલુ થાય એ પહેલા મને વચન આપો, કોણ નિત્ય ભગવાન નામ લેશે? વચન આપો, આંગળી ઊંચી ઊંચી કરો, હાથ ઉપર કરો. ગઈકાલે કહ્યું હતું ને મને મહાપ્રભુજીએ પ્રતિબિંબ અરીસો લઈને મોકલ્યો છે ને તમને પ્રતિબિંબ બતાડવાનું છે, હું તમારું પ્રતિબિંબ બતાડું છું. ચલો, કોણ ભગવાન નામ લેશે? શ્રીમન મહાપ્રભુ બિરાજે છે, ખોટું ના બોલતા હું. અસ્તુ અસ્તુ અસ્તુ, કેવલ વચન આપણે આપવાનું કહ્યું છે, વિવિધ વિવિધ વચનો શ્રવણ કરાવવાનું નથી કહ્યું. અસ્તુ. દરેક ભગવદ ભક્તે જેણે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે, જેણે શરણ મંત્રને ગ્રહણ કર્યો છે, એનું ઓછામાં ઓછી 11 માલા તો એક દિવસમાં કરવી જ જોઈએ. તાળી પાડી કરશો ને એવા બધા? અગિયાર ના થઈ શકે તો 3 માળા અષ્ટાક્ષરની અવશ્ય કરવી. થોડી શાંતિ રાખો વૈષ્ણવ, 3 માળા તો અવશ્ય કરવી. ભગવાન નામનું સામર્થ્ય કેવું છે પ્રિયજનો? એ ભગવાન નામનો પ્રતાપ કેવો છે? અજામિલનો પ્રસંગ યાદ કરો,
ભાગવત જીની અંદર પ્રસંગ આવે છે અજામિલનો. કન્યકુબ્જના બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ હોવા છતાં સર્વ શાસ્ત્રોના જ્ઞાતા હતા, વેદજ્ઞ હતા, ધર્મનિષ્ઠ હતા, પરંતુ સંગદોષના માધ્યમથી એમના દરેક ધર્મોથી તેઓની ચ્યુતિ થઈ ગઈ. આ જીવન મરણાંત પર્યંત એમણે સતત સંસાર આસક્તિને અહંતા મમતામાં જ રહ્યા છે. ત્યાં સુધી વેદને જાણનારા, શાસ્ત્રોને જાણનારા એક મહાન પંડિત પોતાના ઘરનું ભરણ પોષણ કરવા માટે ચોરી કરે છે, લૂંટે છે લોકોને. આટલા આટલા પાપ કર્મો કર્યા પછી જ્યારે એમનો અંત સમય આવ્યો, પ્રસંગ બધા જાણો છો, સૂક્ષ્મ રીતના કહું છું, જ્યારે અંત સમય આવ્યો તે સમયે યમદૂતો એમને લેવા આવ્યા. તેઓ શૈયામાં શયન કરી રહ્યા હતા. આકાશ માર્ગે યમદૂતોના વિકરાળ મુખને જોઈને તેમનાથી રહેવાયું નહીં. બાજુમાં એમનો સૌથી નાનો પુત્ર ત્યાં રમી રહ્યો હતો, એનું નામ હતું નારાયણ. તો ગભરાઈ ગયા, એટલે આજુબાજુ જોયું, કોણ છે? તો મારો પુત્ર છે. તો પુત્રને બોલાવ્યો, નારાયણ નારાયણ નારાયણ. તો એ નારાયણ ન સાંભળ્યો, પરંતુ તે નારાયણ સાંભળી ગયા. ભગવાને પોતાના દૂતને મોકલ્યા છે અને કહ્યું કે આ યમદૂતોને અટકાવીને કહો કે આ યમલોકનો જીવ નથી, આ મારા ધામનો જીવ છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. એમાં કોઈ સંશય નથી હે અર્જુન. જે જીવ અંત સમયમાં પણ કેવલ એક વખત વિવશ થઈને પણ મારું નામોચ્ચારણ કરશે, એ નિશ્ચિતપણે મને જ પ્રાપ્ત થશે. આ સ્મરણ ભક્તિ છે પ્રિયજનો. ભગવત સ્વરૂપ લીલા પરિકરાદિનામ શ્રદ્ધયા ચિંતનમિતિ સ્મરણમ. અલૌકિક પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા રુચિ સહિત એનું સ્મરણ કરવું એ જીવનું પરમ કર્તવ્ય છે. મર્યાદામાં શ્રવણ ભક્તિ પ્રહલાદજીને સિદ્ધ થઈ છે, અને પુષ્ટિની અંદર સ્મરણ ભક્તિ ચાચા હરિવંશજીને સિદ્ધ થઈ છે. સર્વપ્રથમ તો આપણે કોનું સ્મરણ કરીએ છીએ? એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું માધુર્ય કેવું છે, એમના નામનું જ કેટલું સામર્થ્ય છે એ પેલા વિચારો. ભાગવત કહે છે, યસ્યાનુરાગ ગુણકર્મ વિડંબનાની નામાની યેસુ વિગમે વિવશા ગૃણંતી. આહા, પ્રભુમાં ભાવ થાય, ભાવ થતા એ સ્વરૂપ માધુર્યનું પાન કરતા કરતા ભગવાન નામ લેવું એ તો પરમ સર્વોચ્ચ અવસ્થા કહેવાય, પરંતુ વિવશ થઈને, કંટાળીને, બળજબરીથી યદી કોઈ તમને ભગવાન નામ લેવડાવે તો એ વિવશ થઈને પણ યદી જીવ ભગવાન નામ લેશે, તેને એક જન્મ સમલમ સહસૈવ હિત્વા, એના એક નહીં અપિતુ અનંત જન્મોના જેના દૂરિત પાપો છે એ તત્ક્ષણ ભસ્મીભૂત થઈ જાય છે. કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે ભસ્મી ભવંતિ સદ્યસ્તુ મહાપાતક કોટયઃ. આહા, હે શ્રી કૃષ્ણ, આ પ્રકારે શ્રી કૃષ્ણનું નામ જેની જિહ્વા ઉપર સતત રહે છે, યસ્ય વાચી પ્રવર્તતે જેની જિહ્વા એ નામનું રટન કરે છે, ભસ્મી ભવંતિ સદ્યસ્તુ મહાપાતક કોટયઃ. અનેક જન્મોના તો પાપ દૂર થાય, પરંતુ અનેક જન્મો પછીના એ પાપોના કારણે અનેક જન્મો પછી જે જીવને મહાપાતકની યોની મળે છે, એક ચાંડાલથી પણ નીચ જે એને એ ફલની પ્રાપ્તિ થાય છે, તેનો પણ તત્ક્ષણ નાશ થઈ જાય છે. તત્ક્ષણે એવી યોનિમાંથી પણ જીવ છૂટી જાય છે. આ ભગવાન નામ છે.
મારે શિવન મહાપ્રભુને એક વખત આપ સૌની ફરિયાદ કરવી છે. કેટલી મોટી વસ્તુ આપ સૌને આપી છે. સર્વ મંત્ર ફલદઃ મંત્રોયમ અષ્ટાક્ષરઃ. આ જગતની અંદર સકલ તીર્થોનું ફલ જ્યાં એકત્રિત થાય છે, આ જગતની અંદર સકલ પુણ્યો જ્યાં એક સ્થળે એકત્રિત થાય છે, આ જગતની અંદર સકલ યજ્ઞ યાગાદિઓનું હવિષ્ય જ્યાં એકત્રિત થાય છે, આ જગતની અંદર સત્કર્મો કરનારા જીવો જ્યાં છેલ્લે પહોંચે છે, એવું જેનું શરણ છે એ શરણ જ તમને લઈને તમારી ગોદમાં પધરાવી દીધી કે લ્યો આ શ્રી કૃષ્ણ શરણમ. આનું નામોચ્ચારણ કરો. સર્વ મંત્ર ફલદઃ. જગતના દરેક કરોડો મંત્રો છે. આપણા મંત્ર મહારણવ સમુચ્ચય નામનો એક ગ્રંથ છે, એ ગ્રંથની અંદર એક એક દેવોના હજારો મંત્રો આપ્યા છે. એવા 33 કોટી દેવતાઓ, વિચાર કરો, એક એક દેવના કેટલા કેટલા મંત્રો આપ્યા છે. એ સર્વ મંત્ર ફલદઃ, એ સકલ મંત્રોના કરોડો મંત્રોનું ફલ એ છે કૃષ્ણ મંત્રમાં. આપણને એની કિંમત નથી પ્રિયજનો, આ સનાતન સત્ય છે. આપણને એની કિંમત નથી. બહુ સરસ એક નાનકડો પ્રસંગ કહું. ગુરુ અને શિષ્યનો સંવાદ છે. એક ગુરુ હતા, એ નિત્ય આ પ્રકારે ભગવાન નામના પ્રચારાર્થે નિત્ય પ્રવચનો આપતા, અને એ પ્રવચનની અંદર આ જ પ્રકારે નવધા ભક્તિની વાત થઈ. એમાં શ્રવણ કીર્તન સ્મરણ વગેરે દરેક ભક્તિનું નિરૂપણ કર્યું. ત્યાર પછી જ્યારે એમના પ્રવચન પૂર્ણ થાય છે અને એમના વિશ્રામ ગૃહમાં જ્યારે આવે છે, ત્યારે એમનો શિષ્ય એમને પૂછે છે, ગુરુદેવ મેં આ બધું સાંભળ્યું આજનું, પરંતુ મને એ ન સમજાણું કે આ શ્રવણ અને કીર્તન આ વગેરે ભક્તિનો શું અર્થ છે, એનું કરવાનું તાત્પર્ય શું છે. તો એ ગુરુ એને ઉત્તર આપ્યો કે જ્યારે જીવ શ્રવણ કરે છે તો એ શ્રવણના માધ્યમથી એને કીર્તનમાં રુચિ થાય છે, અને જ્યારે જીવ કીર્તન કરે છે ત્યારે કીર્તનથી એની સ્મરણમાં રુચિ થાય છે. શિષ્યએ કહ્યું કે હા, એ વાત તો સાચી, અને આપે સ્મરણ વિશે ઘણું બધું કહ્યું છે, તો મને પણ એવો મંત્ર, એ સ્મરણ કરવાનો કંઈ એવો મંત્ર તો આપો, મને એક એવો સુંદર મંત્ર આપો. ગુરુએ પ્રસન્નતાથી એમને એ શરણ મંત્ર આપ્યો, ભગવાનનું નામ મંત્ર આપ્યો. નામ મંત્ર આપીને જપ કરતા 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 એ વિશ્રામ ગૃહની બહાર નીકળે, બજારમાં પહોંચે છે. જ્યાં જુએ છે, જ્યાં જ્યાં જુએ છે ત્યાં ત્યાં બધા એ જ મંત્રો બોલે છે. કોઈ એવા હાટ દુકાનવાળા હોય ત્યાં જઈને ઊભે છે, ત્યાં પણ એ જ મંત્ર એને સંભળાય છે. કોઈ એક વાહનવાળો ત્યાંથી નીકળે છે, એ પણ જોર જોરથી એ જ મંત્રો બોલે છે. જ્યાં જ્યાં જાય છે ને ત્યાં તે જ મંત્ર સંભળાય છે. પાછો ગુરુ પાસે આવે અને કહે છે, તમે તો મને બહુ સાદો મંત્ર આપી દીધો. આપણી મનસ્થિતિ છે, દુઃખ પડે છે, બહુ ચિંતા થાય છે, નવરત્નના પાઠ કરીએ. જીવનમાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે, મહાપ્રભુજીની કૃપા થાય, 11 સર્વોત્તમ સ્તોત્રના રોજ પાઠ કરવા છે. નિર્ગુણ નિષ્કામ ભક્તિ માર્ગને આપણે સકામ બનાવી રહ્યા છીએ પ્રિયજનો. ગુરુ પાસે આવીને કહે છે, આપે તો મને બહુ સાદો મંત્ર આપી દીધો, આ તો બધા જ બોલે છે, હું તો આપનો એક નિજ આપનો નિજ શિષ્ય છું, મને કંઈ એવો વિશિષ્ટ મંત્ર ના આપ્યો. શિષ્યને દુઃખ લાગી ગયું, ખોટું લાગી ગયું. ગુરુએ એને કહ્યું, કોઈ વાંધો નહીં, એક આટલો મોટો પથ્થર આપ્યો અને કહ્યું, લે આ પથ્થર લઈ જા, માર્ગમાં જાજે, જાતો જ રહેજે, તને જે જે મળે એને આ પથ્થર આપજે, એને આ પથ્થર આપી દેજે કે ભાઈ રાજી ખુશીથી મારે આપને આપવો છે, અને જો એનો ઉત્તર તને સંતોષકારક મળે તો જ તું એને આપજે, નહીતર આપતો નહીં.
શિષ્ય એ પથ્થરને લઈને જાય છે. સૌથી પહેલા જાય છે તો એને ઘોડાગાડીવાળો મળે છે. એ સ્વતઃ ત્યાં ઊભો હોય છે, ત્યાં જઈને કહે છે કે આ પથ્થર છે, આ પથ્થર જો આપને લેવો હોય તો. ઘોડાગાડીવાળો બહુ સુંદર ઉત્તર આપે છે કે આ પથ્થરના એવો એવો આકાર છે કે મારા ઘોડાઓની નાળ સાફ કરવામાં ચાલશે, આપ મને આપી દે. શિષ્યને એમ થયું, ના ના ના, મારા ગુરુએ મને આ પથ્થર આપ્યો છે તો એ આ એક સામાન્ય એક ઘોડાના એક પશુના પગ પ્રક્ષાલન એના ચરણ પ્રક્ષાલન થઈ શકે એ તો આનું બહુ નિમ્ન ઉપયોગ થયો કહેવાય, આને ના આપવો જોઈએ. આગળ જાય છે, આગળ જાય છે તો ત્યાં એક ગ્વાલિની હોય છે, એ ગાયનું ગોબર લઈ અને શું કહેવાય છાણા છાણા થાપતી હોય છે. ત્યાં જઈને કહે છે કે બેન આ સુંદર આ પથ્થર છે આપને જોતો હોય તો. એ ગ્વાલિનીએ પથ્થર હાથમાં લઈ અને જોયું ને કહ્યું આ તો બહુ સરસ છે, આની ઉપર હું એ ગોબરનું લેપન કરી અને સરસ મારા છાણાનો આકાર પણ આપી શકીશ, લાવો મને આપી દો. શિષ્યને વિચાર આપ્યો કે મારા ગુરુ, ગુરુ અર્થાત એ તો સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ કહેવાય, એના દ્વારા આપેલી વસ્તુ ભલે પથ્થર હોય પરંતુ એક સામાન્ય જીવજંતુનું ઉચ્છિષ્ટ એમનું જે કંઈ પણ ઉચ્છિષ્ટ મળ છે એ એમાં સુસજ્જ થાય એ મારા ગુરુની ગરિમા નથી, મારે ના આપવું જોઈએ. પાછું લઈ લીધું. એમ કરતા 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 દરેકને પૂછે છે ને છેલ્લે દરેક જગ્યાએ નિષ્ફળ થઈને પાછો ગુરુ પાસે એ જ પથ્થર લઈને આવે છે. કહ્યું કે ગુરુદેવ કોઈ લેતું નથી, મને દેવાનું મન નથી થતું. ગુરુ કહે છે તું ખોટું બોલે છે, લેવા તો બધા તૈયાર થયા હતા, સાચું કે. બધી વાત કરી, ગુરુએ કહ્યું હું તને હકીકત સમજાવું, આ જે પથ્થર છે એ પથ્થર યદ્યપિ માણેકનો રત્નરૂપ પથ્થર છે, કોઈને એના પશુના પગ સાફ કરવા હતા, કોઈને એમાં છાણા થાપવા હતા વગેરે વગેરે વગેરે. ભગવાન નામ એ પણ રત્નથી પણ અનમોલ છે, પરંતુ જીવ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે એ ભગવાન નામના યથેચ્છિત ઈચ્છાઓ પૂરી કરવા માટે લે છે, પરંતુ આજ સુધી એ ભગવાન નામના મહાત્મ્યને જાણી શકતો નથી. એ માણેકનો પથ્થર છે, યદી એ કદાચ એ ઘોડાવાળાને કે ગ્વાલિનીને ખબર પડે તો એ કદી એનો આવો ઉપયોગ કરશે, એને સાચવીને રાખશે, એનાથી એનું આખું જીવન વ્યતીત થઈ જાય એટલો ધનુપાર્જન એ કરી શકશે, પરંતુ એને ખ્યાલ નથી. સર્વ મંત્ર ફલદઃ, શ્રીમન મહાપ્રભુએ જે સ્મરણ મંત્ર આપણને આપ્યો છે એ સકલ મંત્રોનું ફલરૂપ છે, એમાં કોઈ ભેદ નથી. આ છે સ્મરણ ભક્તિ. શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભીરેવ સતતમ, જીવે સતત એનું ઉચ્ચારણ કરવું જોઈએ. મર્યાદાની અંદર પ્રહલાદજી, પ્રહલાદજીના દ્રષ્ટાંતને જોઈએ તો પ્રહલાદજી નિત્ય નિરંતર ભગવાનના નામસ્મરણમાં રત રહેતા હતા. પ્રહલાદજીનો પ્રસંગ આપ બધા જાણો છો એટલે બહુ સૂક્ષ્મ રીતના કહું, નિત્ય ભગવાન નામસ્મરણમાં રત રહેતા હતા. હિરણ્યકશિપુ દ્વારા એમના અસુરો દ્વારા એમને ઘણી બધી પ્રકારે એમને રોકવામાં આવ્યા, પરંતુ એ અસુરો કદાચ એમને રોકવા આવે છે તો ત્યાં પણ પ્રહલાદજી એમને સ્મરણ ભક્તિના પ્રતાપે એમને પણ ભગવદ્ ભક્ત બનાવી દે છે. અસુર બાળકોને બધાને તેઓ શિક્ષા આપે છે, ભગવત પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. નદાનમ ન તપો નેજ્યા ન શૌચમ ન વ્રતાની ચ પ્રિયતે મલયા ભક્ત્યા. હે અસુરો, આપણે સૌ અસુર છીએ છતાં પણ યદી આપણને ભગવત પ્રાપ્તિ કરવી હોય તો નદાનમ એ દાનથી પ્રાપ્ત નહીં થાય, ન તપહ નહીં તપથી પ્રાપ્ત થાય, નહીં યજ્ઞ યાગાદીઓથી પ્રાપ્ત થાય. પ્રિયતે મલયા ભક્ત્યા, જ્યારે જીવ અનન્ય ભક્તિ દ્વારા એમનું સ્મરણ કરશે, નિત્ય એમનું રટણ કરશે, નિત્ય એમના જ નામ સ્મરણમાં તત્પર રહેશે, એમને સ્વતઃ પ્રભુ મળી જશે. અને એ જ સ્મરણ ભક્તિના ફલ સ્વરૂપે
પ્રહલાદજીની સમક્ષ એવો સ્વરૂપ પ્રકટ થયું છે જે દેવતાઓને પણ દુર્લભ છે. શ્રીમદ મહાપ્રભુ આજ્ઞા કરે છે પુરુષોત્તમ સહસ્રનામની અંદર સપ્તમ સ્કંદની લીલામાં, સ્તંભ પ્રસૂતિર નૃહરિ નૃસિંહો ભીમ વિક્રમ. આહા, એમના ભક્તની લાજ રાખવા માટે, એમના સ્મરણની લાજ રાખવા માટે હિરણ્યકશિપુએ પૂછ્યું, બોલ તારો ભગવાન ક્યાં છે, મને બતાવ, આજે તો મારે નિર્ણય કરી દેવો છે, શું મારામાં છે? પ્રહલાદજી કે હા, આપનામાં પણ છે, કારણ કે બ્રહ્મ સર્વત્ર વ્યાપે છે. શું તારામાં છે? હાથ મારામાં પણ છે. આ અસુરોમાં છે? હા, અસુરોમાં પણ છે. તો આ જડ આ સ્તંભમાં પણ હોવા જોઈએ તારા ભગવાન. આ સ્તંભમાં પણ છે, લાવ આજે જોઉં. અને જે ગદાનો પ્રહાર કર્યો છે, સ્તંભ પ્રસૂતિ, એ સ્તંભને ફાડીને ભગવાન નૃસિંહ પ્રભુ ત્યાં પ્રકટ થયા છે. એ ભક્તની લાજ રાખવા માટે થઈને, એ ભક્તના સ્મરણની લાજ રાખવા માટે થઈને ભગવાન ત્યાં પ્રકટ થયા છે. આ સ્મરણ ભક્તિ છે. અને પુષ્ટિની અંદર ચાચા હરિવંશજી, જો આપણે જે શરણ મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ, એ શરણ મંત્ર ભક્તિ માર્ગીય સકલ સિદ્ધિઓનું દાન જીવને કરે છે. લૌકિકમાં જીવને કોઈ એવી અષ્ટ પ્રકારની સિદ્ધિ છે, અષ્ટ સિદ્ધિ નવનિધિ, એમાં અણીમાં, ગરીમાં, લઘીમાં વગેરે વગેરે આઠ પ્રકારની સિદ્ધિઓ છે. આપ ચાહો તો એક ક્ષણમાં આકાશને પણ ભેદી શકો એવો આકાર લઈ શકો. આપ ચાહો તો એક સામાન્ય એક કીટ, એક કીડીથી પણ નાનું સ્વરૂપ ધારણ કરી શકો. આવી સિદ્ધિઓ છે આપણા આ સનાતન પરંપરામાં. પરંતુ એ બધા સકામ મંત્રો છે. ભગવત સ્મરણ રૂપી એ શરણ મંત્રથી જીવને અલૌકિક ભગવત સુખાર્થે અષ્ટ સિદ્ધિઓનું દાન મળે છે. પ્રસંગ આવે છે ચાચા હરિવંશજીનો, ઉત્સવની સામગ્રી લેવા જ્યારે આગ્રા જાય છે એક વૈષ્ણવને સાથે લઈને, અને જ્યારે સામગ્રી લઈને પાછા આવે છે ત્યારે રાત્રિ થઈ જાય છે. યમુનાજીમાં કોઈ નાવિક નથી હોતો. હવે બીજે દિવસે ઉત્સવ છે, હવે રાત્રિના આ સામગ્રી ત્યાં ના પહોંચે તો સામગ્રી સિદ્ધ કેમ થાય, ને ઉત્સવમાં પ્રભુને એ સામગ્રી કઈ રીતના ધરાવી શકાય? ચાચાજીએ કહ્યું પેલા વૈષ્ણવને કે હું જ્યાં જ્યાં પગ રાખું ને ત્યાં ત્યાં જ પગ રાખજો, બીજે ક્યાંય પગ ન રાખતા. અને ચાચાજી અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા, એવું કહેવાય છે કે ચાચાજીને એ અષ્ટાક્ષરના સ્મરણના માધ્યમથી અષ્ટ સિદ્ધિઓનું દાન થયું હતું. અને એવું પણ વર્ણન આવે છે કે જ્યારે તેઓ રાત્રિના શયન કરતા ત્યારે રાત્રિના સમયે એમના રૂવાડામાંથી પણ અષ્ટાક્ષરનું ઉચ્ચારણ થતું. આવું સ્મરણ કરનારા ભક્તો હતા. તો એ સ્મરણના પ્રભાવથી તેઓ યમુનાજી ઉપર ચાલીને જાય છે, અને જ્યાં જ્યાં એમના પદચિહ્ન પડે છે ત્યાં ત્યાં એ વૈષ્ણવ પણ પગ રાખે છે, તો એ પણ ડૂબતો નથી. એ વૈષ્ણવને થયું કે એવું તે વળી શું ચાચાજી પાસે એવું કંઈ હશે કે એ આ રીતના જલ ઉપર ચાલી શકે છે? હું પણ શ્રી મહાપ્રભુજીનો સેવક છું, હું પણ શ્રી ગુસાઈજીનો સેવક છું, હું પણ ભગવત સેવા કરું છું, મારે પણ એવું કરવું જોઈએ. અન્યત્ર પગ રાખ્યો અને જલમાં ડૂબી ગયા. ચાચાજીએ હાથ કાઢીને બહાર કાઢ્યા, પેલે પાર પહોંચી ગયા, સામગ્રી મંદિરમાં પધરાવી દીધી. પેલા વૈષ્ણવને શંકા થઈને પૂછ્યું કે ચાચાજી આપ પણ ભગવત જીવ છો, આપની ઉપર પણ શ્રીમદ મહાપ્રભુ અને શ્રી પ્રભુચરણની કૃપા છે, આપની ઉપર પણ પ્રભુની કૃપા છે, મારી ઉપર પણ એ જ કૃપા છે, તો આપ કેમ જલમાં ચાલી શક્યા ને હું કેમ ના ચાલી શક્યો? આપ પણ અષ્ટાક્ષર બોલો છો ને હું પણ બોલું છું. ચાચાજીએ કહ્યું એમાં તમારો વાંક નથી,
મારું જે શરણ મંત્ર છે, મારું જે સ્મરણ છે એ પ્રભુએ સાંભળી લીધું છે. પ્રભુ નિત્ય એને સાંભળે છે, સાંભળી અને એને અંગીકૃત કરે છે. હજી સુધી તમારો એનો વિનિયોગ નથી થયો. આ સ્મરણ ભક્તિ પુષ્ટિ ભક્તિ માર્ગમાં થાય છે પ્રિયજનો. અષ્ટાક્ષર અર્થાત શ્રી કૃષ્ણ શરણમ મમ, એક એક અક્ષર ફલાત્મક છે. શ્રી વર્ણના ઉચ્ચારથી જીવને પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પ્રસંગ આવે છે ને શેઠ પુરુષોત્તમ દાસજીનો, નિત્ય ભગવત સ્મરણ કરતા, ભગવત સેવા કરતા પરમ દૈન્ય રાખ્યું, એનું ફલ શું મળ્યું? કાશીના રાજા ઉપર એક અન્ય રાજાની ચડાઈ થઈ. પૂજ્ય શ્રી યમુના અત્તાજી પધારી રહ્યા છે. દરેક વૈષ્ણવ પોતાના જ સ્થાને રહે અને ભગવદ ગુણગાન કરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ વલ્લભા દેશ કી જય.
परम वात्सल्य स्वरूपा पूज्य श्री अत्ताजी आप पधार्या छे। अहो सनाथा भवतास्म यद्वयम्, तदनुसार जे प्रकारे भगवानना पधारवाथी भगवानना निज जीवो सनाथ थाय छे, ते प्रकारे पूज्य श्री अत्ताजीए पधारी ने आपणने सौने सनाथ कर्या छे। स्मरण अर्थात श्री कृष्ण शरणम मम, ये अष्टाक्षर गीतोक्त छे। आ अष्टाक्षर ने प्रकट करनार भगवान स्वयं, भगवान स्वयं गीता में छेल्ले आज्ञा करे छे अर्जुन ने, सर्वधर्मान परित्यज्य माम एकम शरणम व्रज। हे अर्जुन, तू तारा सर्व धर्मों ने छोड़ी दे, कारण के दरेक धर्मों नु फल हूँ छू। माम एकम शरणम व्रज, तू मारा शरणे आओ। अहम त्वाम सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुच, तू शोक ना कर, हूँ तने तारा सकल पापों थी हूँ तने मुक्त करावी दे। आ प्रकारे शरण मंत्र प्रकट थाय छे। यद्यपि आ अष्टाक्षर नु प्राकट्य नित्य लीला मा श्री स्वामिनी जी कर्यू छे, व्रज लीला नी अंदर कात्यायनी व्रत प्रसंगे व्रजभक्तोए पण आ अष्टाक्षर नु स्मरण कर्यू छे। कात्यायनी महामाए महाभागे महायोगिन्यधीश्वरी नंद गोप सुतम देवी पतिम में कुरुते नमः, यमुना जी नी वालुका थी एक स्वरूप सिद्ध करी अने ए भगवान अमारू सर्वथा शरण थाओ। आ प्रकारे ए अवनी कुमारी का व्रजभक्तोए जरे निवेदन कर्यू त्यारे भगवाने एमने वर आप्यू के आ शरद ऋतुनी रात्रि मा हूँ तमारा सकल मनोरथो पूर्ण करीश। श्री वर्णना उच्चारण थी जीवने परम सौभाग्यनी प्राप्ति थाय छे। श्वेत पुरुषोत्तम दास जी नो प्रसंग आपणे एनु अवगाहन करी रह्या हता। एमने त्यां एक अन्य राजाए ज्यारे चढ़ाई करी, त्यांना राजाए सर्वथा एमनो सामनो कर्यो। युद्ध बहु लांबु चाल्यू, धन पूरू थई गयू, हवे युद्ध केम थशे? शेठजी ने ख्याल आव्यो, एमने स्वतः पोतानुं धन ए राजा ने मोकलाव्यू अने ए धन थी राजा युद्ध जीत्या छे। आ प्रसंग एवुं बतावे छे के राजानुं धन ए आसुरी होय जेनो नाश थई गयो, परंतु शेठजी ए परम भगवत भक्त हता अने भगवत भक्त होवानी साथे साथे भगवत सेवा भगवत स्मरण करता हता, माटे ए शरण मंत्रना श्री वर्णना उच्चारण थी एमने परम आदिदैविक लक्ष्मी नी प्राप्ति थई हती। क्रु वर्णना उच्चारण थी जीवना दरेक पापोनो नाश थाय छे। જ્યાં સુધી આપણા હૃદયમાં પાપ રહે છે, જ્યાં સુધી આપણા હૃદયમાં આસુર આવેશ રહેલો છે, ત્યાં સુધી ભગવદ આવેશ નથી આવી શકતો। ગઈકાલે કહ્યું હતું ને, આપણું મન કેવું છે એ વનવે છે, યા તો એમાં લૌકિકતા જ આવી શકે, યા તો એમાં પ્રભુ જ આવી શકે, બંને સાથે ના રહી શકે। જ્યાં સુધી જીવના હૃદયમાં પાપ છે ત્યાં સુધી એ ભગવત પરાભક્તિ જાગૃત નથી થઈ શકતી, અને એ પાપોનું શમન કરવા માટેથી ને જીવ કેટલા કેટલા યત્નો કરે છે। જન્માંતર સહસ્રેશુ તપો ધ્યાન સમાધિભિઃ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિઃ પ્રજાયતે। જન્મ જન્માંતરો સુધી જ્યારે એ તપ ધ્યાન સમાધિમાં રત રહે છે ક્યારેક ક્યારેક જઈને એમના પાપોનો નાશ થાય છે, અને ત્યાર પછી એમને ભક્તિ કરવાની પાત્રતા મળે છે। આટલો પરિશ્રમ કરવાનો કેટલો સમય વ્યતીત થાય છે અહીંયા આ ભક્તિ માર્ગની અંદર, માત્ર
शरण मंत्रना क्रु वर्णना उच्चारण थी जीवना सकल पापोनो नाश थई जाय छे। क्षणावर्णना उच्चारण थी जीवना त्रणे तापोनो नाश थाय छे, आधि व्याधि अने उपाधि आ जीवना त्रण तापो छे। आ त्रणे तापो भक्ति मार्गनी अंदर बाधक छे। ए त्रणे तापोनु शमन क्षणावर्णना उच्चारण थी थाय छे। शरणम ना शवर्णना उच्चारण थी જીવનો કાલભય ટળે છે। જીવ પોતાના કાલભયથી દૂર થઈ જાય છે, જીવને અભયત્વની પ્રાપ્તિ થાય છે। રવર્ણના ઉચ્ચારણથી ભગવદ અલૌકિક સ્વરૂપના મહાત્મ્યનું જ્ઞાન જીવને થાય છે। શ્રી કૃષ્ણ શરણમ એ ણમ વર્ણના ઉચ્ચારણથી ભગવાનના ચરણારવિંદમાં જીવની દૃઢ ભક્તિ થાય છે। મમ એના પ્રથમ મના ઉચ્ચારણથી જેણે એ શરણ મંત્ર આપ્યો છે એવા ગુરુમાં જીવની પરાભક્તિ યોજાય છે। ત્યાર પછી બીજા મવર્ણના ઉચ્ચારણથી ભગવાનના અલૌકિક જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી ભગવાનના સાયુજ્યની પ્રાપ્તિ થઈ જાય છે। આ સકલ મંત્રોનો સકલ જગતનો સાર એ આ શરણ મંત્ર છે, એ આ સ્મરણ છે। ત્રણ ભક્તિ શ્રવણ કીર્તન અને સ્મરણ આ ત્રણેયના માધ્યમથી જીવ પોતાના હૃદયમાં આસુર આવેશનો ત્યાગ કરી અને ભક્તિનું બીજ જે ભક્તિના બીજની પ્રથમ અવસ્થા છે એ છે પ્રેમ, એ પ્રેમને જાગૃત કરી શકે છે। કારણ કે જીવ સ્મરણ કેનું કરશે, જીવ કીર્તન કે શ્રવણ કેનું કરશે, ભગવાનની વિવિધ લીલાઓનું, એ લીલા પરિકરોનું, એ લીલા ચરિત્રોનું। એ લીલા ચરિત્રો કેવા છે? બહુ સરસ શ્રીમન મહાપ્રભુ સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે ભગવાનની લીલાઓ ચાર પ્રકારે થઈ છે। ભગવાનની લીલાના ચાર પ્રકાર છે। અમુક લીલાઓને સર્વજ્ઞેય ચરિત્ર કહ્યા છે, અમુક લીલાઓને અજ્ઞેય ચરિત્ર કહ્યા છે, અમુક લીલાને અચિંત્ય ઐશ્વર્ય બોધક ચરિત્ર કહ્યા છે, અને અમુક લીલાને પરમ પરાક્રમ ચરિત્રો કહ્યા છે। સર્વજ્ઞેય ચરિત્ર સાથ ભગવાનના અમુક લીલાઓ લીલા ચરિત્રો એવા છે જેનું અવગાહન જીવ સર્વત્ર કરી શકે છે।